નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દુકાનમાં દૂધના કેરેટમાંથી 14 જેટલા અમૂલ ગોલ્ડ દૂધની ચોરી કરી જવાની ઘટના બની. વલસાડ બેઠકના ઉમેદવાર શ્રી ધવર પટેલના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યું. નિવૃત્ત શિક્ષકના ઘરે ધોળે દિવસે 5 ઇસમો પોલીસની ઓળખ આપી પરિવારને ધમકાવી વેરવિખેર કરતા ચકચાર. પાડી પૂર્ણિયામાં રાત્રિના એક મહિલાના ઘરના દરવાજો તોડવાનો પ્રયાસ કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડ વશિયર ગામે આવેલ સાઈના સુપર માર્કેટ નામની દુકાનમાં દૂધના કેરેટમાંથી 14 જેટલી અમૂલ ગોલ્ડ દૂધની ચોરી કરી જવાની ઘટના બની છે. દુકાન બહાર મુકેલ કેરેટમાંથી દૂધની ચોરી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વલસાડ નજીકના વશિયર ગામમાં આવેલ સાઈના સુપર માર્કેટ નામની દુકાન છે. આ દુકાનમાં 3 અજાણ્યા ઈસમો આવી દૂધની કેરેટમાંથી અમૂલ ગોલ્ડ નામની દૂધની 12-14 જેટલી થેલી લઈ ફરાર થઈ જવાની ઘટના બની હતી. અગાઉ પણ વલસાડ શહેર અને વાપીમાં આ રીતે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય બની હતી. હવે ફરી વલસાડ વશિયર ગામમાં દૂધ ચોરી ટોળકી સક્રિય બને છે. દુકાનદારે વિસ્તારમાં આવેલા આજુબાજુની દુકાનોમાં માલિકો અને રહીશોને સાવધાન રહેવા જણાવ્યું છે. ડીમાર્ટની બાજુમાં આવેલ સાઈનાથ સુપર માર્કેટ નામની દુકાનમાંથી દૂધ ચોરી કરતા ઈસમોનો અંગે દુકાનદારે વલસાડ રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. દૂધની થેલી ચોરી કરી ફરાર થઈ જનાર ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ઘટના આજે સવારના લગભગ 3:30 આજુબાજુ મારે દૂધનો દરરોજનો દૂધ આવતો હોય સવારે જે રીતના ના આજે 3:30 ગાળામાં લગભગ દૂધ આવ્યા અને ઉતારીને લોકો જતા રહ્યા. પછી 3 ઈસમો અજાણ્યા ઈસમો આવ્યા અને એમાંથી લગભગ 12-14 કોથળીઓ ગોલ્ડ દૂધની ચોરી કરીને જતા રહ્યા. આ ઘટના અગાઉ પણ 2-4 વાર બની ચૂકી, પણ ત્યારે 4 કોથળી 3 કોથળી 2 કોથળી એમ લઈ જતા. એટલે હું એને બહુ ધ્યાન ન આપી, પણ આજે વધારે કોથળી ગઈ એના માટે આજે હું સીસીટીવી કેમેરો ચેક કર્યું તો ત્યારે દેખાય છે કે પહેલે એક વ્યક્તિ આવે, પછી બીજો આવે, ત્રીજો આવે, એમ કરીને 3 વ્યક્તિ આવે છે અને 12-14 કોથળી ગોલ્ડને દૂધની ચોરી કરીને જતા રહે છે. જેની જાણ હું આજે અહીંયા રૂરલ પોલીસ સ્ટેશનમાં મૌખિક જાણ કરી છે. લોકસભાની ચૂંટણી અંગે વલસાડ બેઠકના ઉમેદવાર શ્રી ધવલ પટેલના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશા કરવામાં આવ્યો. આજરોજ લોકસભાની ચૂંટણી અંગે વલસાડ બેઠકના ઉમેદવાર શ્રી ધવલ પટેલના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશા કરવામાં આવ્યું હતું. સેલ્યુટ તિરંગાના ગુજરાત અધ્યક્ષ અંબાલાલ પટેલ તેમજ સેલ્યુટ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ સલવાવના નેતૃત્વમાં સલવાવ ખાતેથી કરવામાં આવ્યું છે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રશંસા સોંગનું પણ એક ગીત બીજેપીના પ્રચાર માટે લોન્ચ કરી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ગીત મુંબઈના જાણીતા ગાયક અને સંગીતકાર દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી પહેલે તો મનોજભાઈ સરગમજીને ધન્યવાદ દેતા હું. જો એ ગાના બનાયા ઓર ઉસ ગાને મેં હમકો કહીં ના કહીં થોડા ચાન્સ ભી મિલા હૈ ઉસકે લિયે સબસે પહેલે મેં મનોજભાઈ સરગમજી કો ધન્યવાદ દેતા હું. દૂસરી વાત, મેં ઉત્તમભાઈ પટેલ સેલ્યુટ તિરંગા કા રાષ્ટ્રીય મહામંત્રી હું. સેલ્યુટ તિરંગા એક NGO હૈ, વો 28 રાજ્ય કે અંદર કાર્યરત કર રહા હૈ. એ ઇસીલિયે કર રહા હૈ કે એક હિન્દુ સંગઠન ભી હૈ, રાષ્ટ્રીય કી ભાવના હૈ. હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝાને 28 રાજ્ય કે અંદર પ્રમુખો બના કે જો સંગઠન બનાયા હૈ ઉસકે લિયે મેં હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ ભી એક બાર બહોત ધન્યવાદ દેતા હું. હમારે આદરણીય કપિલ સ્વામી જી સંરક્ષક હૈ, પૂરે ગુજરાતમાં ભી હમને બહોત અચ્છી ટીમ બનાઈ હૈ. ઓર આપ લોકોને જો નરેન્દ્રભાઈ મોદી કે ઉપર ઇસ ઇલેક્શન મેં જો સોંગ બનાયા હૈ, ગાના બનાયા હૈ, તો વો ગાના આપને પૂરે દેશભરમાં જાકે શૂટિંગ કરકે નરેન્દ્રભાઈ કી જો શોભા બઢાઈ હૈ, નરેન્દ્રભાઈ કા જો વર્ચસ્વ બઢાયા હૈ, ઇસકે લિયે મેં આપકા સ્ટુડિયો કો બહોત બહોત ધન્યવાદ દેતા હું. ઓર આને વાલે દિન મેં નરેન્દ્રભાઈ મોદી 3.0 સરકાર બનાને જા રહે હૈ. મેં તો એસા સોચ રહા હું કે હમ લોગ જહાં અમેરિકા USA ગયે થે શિકાગોમાં, વહાં ભી મેને બોલા થા કે નરેન્દ્રભાઈ મોદી જો હૈ વો આજીવન વડાપ્રધાન બનના ચાહીએ, આજીવન વડાપ્રધાન. ઓર અભી તો એ આપ લોગ સમજ રહે કે 2024 કા ઇલેક્શન હૈ, લેકિન મેં તો એસા સમજ રહા હું કે એ 2029 કા ઇલેક્શન વાપસ આને વાલા હૈ, ઉસમેં ભી 400 કે ઉસકે 500 બાર જાને વાલા. ઇસલિયે આજ સે હમારી સેલ્યુટ તિરંગા ટીમ ને
एक मीटिंग रखी कि भाई भारतीय जनता पार्टी का हमारा जो उम्मीदवार है वलसाड़ कॉन्स्टिट्यूशन का, उसका नाम है धवल भाई पटेल। तो धवल भाई के प्रचार के लिए हम लोग एक टीम बनाई है, पूरे राज्य पूरे जो जिले में हर तालुका में जाके हम लोग, मैं उत्तम भाई पटेल राष्ट्रीय महामंत्री और हमारा सैल्यूट तिरंगा का जो अध्यक्ष है अमरलाल पटेल, हमने आज तय किया है कि हम लोग अलग अलग टीम बना के भारतीय जनता पार्टी को 3-4 लाख के ज़्यादा वोट से जिताने की कोशिश करेंगे और उसका प्रारंभ हमने आज से इसी दिन से कर लिया है। ये जो गाना युग पुरुष का बना है ये आपके प्रचार में चले, ये युग पुरुष का गाना इतना प्रचार में चलेंगे कि हम लोग उसको साथ में ही रखेंगे और पूरा हमारे डिस्ट्रिक्ट में उसको घुमाएंगे, उसको बहुत बड़ा प्रचार करेंगे। और मैं ऐसा सोचता हूँ कि ये गाना पूरा इधर डिस्ट्रिक्ट में नहीं पूरा देश में फेमस हो जाएगा। अगर इसका रिंगटोन और कॉलर टोन आप फोन पे ले लेते हैं तो पता नहीं जाएगा कितने वोट हमारे पास। हाँ, तो हम ये आशा रखते हैं कि ऐसा रिंगटोन हमको मिल जावे तो हम पूरा कार्यकर्ता सब मोबाइल में रख लेंगे और हमारा ये नसीब होगा कि ऐसा सॉन्ग हमको मिलेगा, ऐसा अवसर हमको मिलने का हम उम्मीद कर रहे हैं। साय स्टूडियो के बारे में बोलता हूँ, इतना आप युग पुरुष के लिए इतना मेहनत कर रहे हैं नरेंद्र भाई मोदी जी के लिए, इसके लिए आपका साय स्टूडियो को बहुत बहुत धन्यवाद देता हूँ, बहुत आगे बढ़ेंगे। अंजना शाह इसके लिए मैं बोलता हूँ कि जो मेहनत कर रहे हैं आप, उसके लिए इन फ्यूचर कभी भी हम लोग के छोटे आदमी के लिए कहीं भी जरूरत पड़े तो हम 24 मिनट आपके साथ खड़े। समाचारों में फरी समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। નિવૃત્ત શિક્ષકના ઘરે ધોળે દિવસે 5 ઇસમો પોલીસની ઓળખ આપી પરિવારને ધમકાવી વેર વિખેર કરતા ચકચાર। પાડી પૂર્ણિયામાં રાત્રિના એક મહિલાના ઘરના દરવાજો તોડવાનો પ્રયાસ કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विथ गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, 1 with large capacity एंड अनदर विथ कम्फर्टेबल सोफा सीट एंड नाउ शोइंग 3D एज वेल। So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema Vapi. और हाँ, Book My Show वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे भाई। પાડી તાલુકાના ડુમલાવ ખાતે ભગત ફલિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ પટેલના બંગલામાં આજરોજ સવારે 11 વાગ્યાના સુમારે ધોળે દિવસે 2 ગાડીમાં 5-6 ઇસમો આવીને ઘૂસ્યા હતા અને શખ્સોએ પોલીસની ઓળખ આપી તમારી પાસે 2 નંબરના પૈસા છે કહી આખું ઘર વેરવિખેર કરી નાખ્યું હતું અને નિવૃત્ત શિક્ષક અને તેમના 2 પુત્રી પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા જે બાદ ઇસમો જતા રહેતા આ અંગે ગામના સરપંચ પ્રકાશ પટેલને જાણ કરતા તેઓ ઘટનાસ્થળ પર દોડી આવીને 100 નંબર ઉપર પોલીસને ફોન કર્યો હતો અને ઘટના સ્થળે પોલીસની ટીમ આવી પહોંચી તપાસ હાથ ધરી હતી।
પરિવારના જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે આ ઈસમો સિવિલ ડ્રેસમાં આવી ધાક ધમકી આપી એક જ જગ્યા પર અમોને બેસાડી રાખી ફોન પર લઈ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગત 21 માર્ચ 2024 ગુરુવારના રોજ રાત્રિના 8:30 વાગ્યાના સુમારે અજાણ્યા ઈસમોએ દરવાજો ખખડાવી વલસાડથી પોલીસવાળા જિગ્નેશભાઈ છું કહીને દરવાજો ખોલવા બૂમો પાડી હતી, પરંતુ ઘરના સભ્યો દરવાજો ન ખોલતો ધમકી આપેલ કે તમે દરવાજા નહીં ખોલશો તો વધારાના ગુનામાં સંડોવશો, જે બાદ દરવાજો ન ખોલતા તેઓ જતા રહ્યા હતા અને આ અંગે પારડી પોલીસ મથકે લિખિત ફરિયાદ કરી હતી. ત્યારે આ અંગે સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ ટીમો તપાસ માટે આવે તો તેમને આઈ કાર્ડ બતાવી અને યુનિફોર્મ ડ્રેસમાં આવતા હોય છે, પરંતુ આ ઈસમો ફ્રોડ હોવાનો જણાઈ આવે છે, જેથી પોલીસ આ વખતે તપાસ કરી કાયદાકીય પગલાં ભરે તેવી માંગ કરી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. પારડી પૂર્ણિયામાં રાત્રિના એક મહિલાના ઘરના દરવાજો તોડવાનો પ્રયાસ કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા. શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી સતત પેટ્રોલિંગમાં ફરતી હતી. પારડી ધમની ઝાપા પૂર્ણિયા શિશુ મંદિર સ્કૂલ રોડ પર કેરોસીન ડેપો પાસે ગત રાત્રિના અજાણ્યા 4-5 ચોર ચોરી કરવાના ઈરાદે મહિલા શારદાબેન નગીનભાઈ પટેલના ઘરના બહાર દરવાજા સુધી આવ્યા હતા. તસ્કરોએ સેન્ટર લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટના બહાર લાગેલા સીસીટીવી કેમેરાનું દ્રશ્ય નડિયાદમાં એન્જિનિયરનો અભ્યાસ કરતા પૌત્ર નિશાંત ભંડારીના મોબાઈલમાં રાત્રિના 1:20 વાગ્યાના સુમારે લાઈવ દેખાઈ આવતા 100 નંબર પર કોલ કર્યો હતો. આ અંગેની જાણ પારડીમાં રહેતા તેના માતા પિતાને કરતા તેઓ તથા સ્થાનિક લોકો તેમજ 10-15 પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ચોરીની ઘટના વિદેશમાં રહેતા શારદાબેનના પુત્ર પરેશ પટેલના મોબાઈલમાં પણ દેખાયું આવ્યું હતું. તેઓએ વિડીયો કોલ કરી માતા સાથે વાત કરી હતી. સીસીટીવી કેમેરામાં જતા પારડી પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં ફરતી જોવા મળી હતી અને શ્રીનાથ સોસાયટી પાસે પોલીસે એક પોઈન્ટ બનાવ્યું હતું. ત્યાં પણ પોલીસ દ્વારા રાત્રિના અજાણ્યા શંકાસ્પદ ઈસમોની ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં પણ તસ્કરો ચોરી કરવા ત્રાટક્યા
શક્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં તસ્કરોને જોતા અગાઉ અરિહંત સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરવા આવેલા તસ્કરોએ જ આજ હોવાનું અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. પોલીસે હાલ શારદાબેનના નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી. સદનસીબે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. શારદાબેનના ઘરે એકવાર ચોરી થઈ 11 તારીખે થયેલી ફેબ્રુઆરીમાં, પછી પાછી 24 તારીખે થઈ, ને કાલે ગઈ રાતના પાછી થઈ. તો 3-4 જણા આવેલા, તેમાં 1 જણ બહાર ઉભો રહેલો અને 3 જણ અંદર આવ્યા. આમથી આવીને એક ગ્લુપ કાઢી અને પછી પછાડથી પાછું બારનામાં દાંત મારી તો બારનું નીકળેલું. પછી અગાડી આવ્યા ને 1 જણ ગેટના અગાડી ઊભા રહ્યા ને 3 જણ ગેટનું દરવાજો તોડતા હોતા 3 જણા. પણ તૂટ્યો એટલે છોકરીનો છોકરો નડિયાદથી ફોન કર્યો, જે નાની મમ્મીના ઘરે દરવાજો તોડતા છે એને લંડનથી બહુ ફોન કર્યો, જે આપણી ઘરે મમ્મીનો લોક તોડતા છે કે તમે જલ્દી ફોન કરો. તમારે કોઈએ ફોન કર્યો એટલે તો અહીંયા તોડિયા કરતા હોતા. એટલે પછી જલ્દી જલ્દી પોલીસવાળા બી આવી ગયા ને છોકરી જમાઈને બધાને લઈને આવી ગયા ને ભાગી ગયા. બીજી વાર આવ્યા છે તો મને એમ થઈ જાય હું આના કારણે આવ્યા કરતા છે, મારા પાસે તો કંઈ મળે નહીં, એ કંઈ મને મારી નાખો હારું આવે કે કંઈ તે જ નથી ખબર. પણ 3-3 વાર આવ્યા છે, એકવાર હોય તો એકવાર આવીને જતા રહી. આ તો 3-3 વાર જો આવે તો હું ઈરાદો હોય એ લોકોનો તે જ નહીં મને ખબર પડતી. હવે તો કાલે તો કઈ લઈ ગયા, લોક જ નહીં તૂટ્યો. લોક તોડવાની તૈયારી કરતા હતા ને તો લોક જ નહીં તૂટ્યો. એટલે તોડી તોડીને બધું લોક બી તોડ્યો ને બારનું બી ફાડવાની તૈયારી કરેલી, પણ બારનું બી ફાટ્યું નહીં એ લોકોથી. એટલે પછી ભાગી ગયા એ લોકો. છે 4 જણ દેખાય, 3 જણ લોક તોડે ને 1 જણ ગેટના બહાર ઉભા રહેલા. 1 જણ હમણાં અમે જોયા ને આ લોકો પોલીસ સ્ટેશનમાંથી આવ્યા ને બે ભાઈ, તે જોયા તેમાં 1 જણ છે ને તબિયતવાળો દેખાતો છે ને 3 જણ આમ નીચા દેખાતા છે. બોલ બેડમિન્ટન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વેસ્ટ ઝોન બોલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023-24 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદરાનગર હવેલીની ટીમે 4th સ્થાન મેળવી પ્રદેશનું નામ રોશન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યમાંથી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. બોલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ દાદરાનગર હવેલીના પ્રેસિડેન્ટ તરીકે ફાલ્ગુનીબેન પરમાર અને જનરલ સેક્રેટરી તરીકે હર્ષદ માર્ગેની નિવૃત્તિ કરવામાં આવી છે અને આ ટુર્નામેન્ટ તેમના દિશા નિર્દેશ હેઠળ પ્રદેશની મહિલા ટીમે ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું હતું અને 4th નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સેલવાસના નરોલી નિખિલ વિદ્યાભવન સ્કૂલ ખાતે બાળકોની સ્કૂલના પ્રિન્સિપલ અને બોલ બેડમિન્ટન એસોસિએશન દાદરાનગર હવેલી દમણ દીવના ફાલ્ગુનીબેન પરમાર અને કોચ હર્ષદ માર્ગેના હસ્તે બાળકોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોનો ઉત્સાહ વધાવ્યો હતો. દાદરાનગર હવેલીના કોચ તરીકે હર્ષદ માર્ગે બાળકોને સ્પોર્ટ્સની તમામ ગેમમાં નેશનલ લઈ જવા માટે તત્પર છે અને યુવાઓ આગળ આવી સ્પોર્ટ્સની ગેમમાં નેશનલ લેવલ સુધી જઈ પ્રદેશનું નામ રોશન કરી શકે. આજે પ્રદેશની યુવા છોકરીઓએ 4th સ્થાન મેળવ્યું છે, પણ આવનાર દિવસોમાં પ્રદેશના યુવાઓ પ્રથમ સ્થાન પર આવી પ્રદેશનું નામ રોશન કરશે. ચેરપ કરો બધા. ક્લેપ કરો બધા. વિભિષા પરમાર, વાઇસ પ્રિન્સિપલ ઓફ નિખિલ વિદ્યાભવન સ્કૂલ. બિહાફ ઓફ નિખિલ વિદ્યાભવન સ્કૂલ, આઈ વોન્ટ ટુ એપ્રિશિએટ અવર વિનિંગ ટીમ વિચ ગોટ ધ 4th પોઝિશન ઇન વેસ્ટર્ન બોલ એન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023-2024. ટુડે ઇન નિખિલ વિદ્યાભવન સ્કૂલ વી ડિસ્ટ્રીબ્યુટેડ ધ સર્ટિફિકેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ પ્રેઝિડેન્ટ ફાલ્ગુની પરમાર, જનરલ સેક્રેટરી હર્ષદ માર્ગે સર, કોચ ભાનુદાસ સર એન્ડ મેનેજર રામકરણ સર. આઈ હોપ ઓલ ધ વિનર્સ એન્ડ નોન વિનર્સ who participated in this competition will do their best in upcoming competition. Wish you all the best, students. Thank you. Namaskar, main Harshad Marge, Ball Badminton Association Dadra Nagar Haveli, General Secretary. Mujhe aaj batate hue itni khushi ho rahi hai ki hamare yahan se
बॉल बैडमिंटन वेस्ट जोन के लिए हमारे यहाँ से बच्चे जो सिलेक्ट होके गए थे गर्ल्स लोग, वो टोटल 10 टीम आई थी, उसमें 4th पोजीशन लेके आए हैं। और इसमें राजस्थान, गुजरात, महाराष्ट्र, दादरा नगर हवेली, दमन दीव और गोवा की टीमें पार्टिसिपेट किया था। और ये अच्छी बात है कि साई और मिनिस्ट्री में एनुअल है गेम, तो ये बच्चों को जब जॉब चाहिए, स्पोर्ट्स कोटा में जॉब चाहिए, तो एक उसको आसानी से वो जॉब मिल सकती है। और मैं चाहता हूँ कि यहाँ के दादरा नगर हवेली दमन दीव के जितने भी बच्चे हैं वो उसमें ज़्यादा से ज़्यादा पार्टिसिपेट करें और अपने भविष्य को सुधारें। और मैं फाल्गुनी मैम को भी धन्यवाद देना चाहता हूँ कि वो बच्चों को आगे बढ़ा रही है। और हमारे वो बॉल बैडमिंटन एसोसिएशन की प्रेसिडेंट भी है, और मैं शुक्रगुजार हूँ कि मैडम भी थोड़ा बच्चों को सपोर्ट कर रही है। थैंक यू। एज अ प्रेसिडेंट ऑफ बॉल एंड बैडमिंटन एसोसिएशन ऑफ दमन दादरा नगर हवेली एंड दमन एंड दीव, आई अप्रिशिएट माई विनिंग टीम विच गॉट द 4th प्राइज, 4th पोजिशन इन बॉल एंड बैडमिंटन चैम्पियनशिप 23-24 गाइडेड बाई हर्षद सर। एज अ प्रेसिडेंट ऑफ बॉल एंड बैडमिंटन एसोसिएशन ऑफ दादरा नगर हवेली एंड दमन एंड दीव, आई अप्रिशिएट माई विनिंग टीम विच गॉट द 4th पोजिशन इन वेस्ट जोन बॉल एंड बैडमिंटन चैम्पियनशिप 23-24 विच गाइडेड बाई हर्षद सर। समाचार पूरा करता पहला एक नज़र आज ना मुख्य समाचारों पर। दुकान में दूध ना कैरेट माती 14 जेटला अमूल गोल्ड दूध नी चोरी करी जवानी घटना बनी। वलसाड बैठक ना उम्मीदवार श्री धवर पटेल ना चूंटणी प्रचार ना श्री गणेश करवा माग्यो। निवृत्त शिक्षक ना घरे धोए दिवसे 5 इसमो पुलिस नी ओळख आपी, परिवार ने धमकावी वेर विखेर करता चकचार। पाड़ी पूर्णिया में रात्रि ना एक महिला ने घर ना दरवाजो तोड़वानो प्रयास करता 4 तस्करों सीसीटीवी कैमरा में दिखाया। तो आ हता अत्यार सुधीना समाचारों, जोता रहो सिटी न्यूज। नमस्कार। નમસ્તે, શ્રી શ્રમસ ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવાને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987 ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું। વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે। 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશિસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે। આભાર।
નમસ્કાર, મેં બિની પોલ, પ્રિન્સિપલ શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ. મુજે એ બોલને મેં ખુશી હોતી હૈ કે વાપી ટુડે ન્યૂઝ ચેનલને આપને 26 યર્સ કમ્પ્લીટ કરા હૈ ઓર ઉન્હોને બહોત બઢિયા કામ કિયા હૈ વાપી કે લિયે. સો હમારી સબકી તરફ સે ઉનકો બેસ્ટ વિશેસ ઓર એ ચાહતી હું કે આગે ભી અચ્છા કામ સોસાયટી કે લિયે કરતે રહે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. मैं डॉक्टर एस एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे 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 सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌ પ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમર્થન જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાડું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.
વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં કે ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે, એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું, લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓ અને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરીએ છીએ અને હું શુભેચ્છા આપું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભા અને સમગ્ર વલસાડ જિલ્લા અને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને દક્ષિણ સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થયું છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધી બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે કરે એમાં અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ. વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. મેં અચલા જોશી, પ્રિન્સિપલ ઓફ શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલ,
वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।